हेलो फ्रेंड्स, फरी एक बार आप सर्वे मित्रोंनो हूँ राहुल सीजाला माय जीपीएससी ना प्लेटफॉर्म पर हार्दिक स्वागत करूँ छू। फ्रेंड्स, आपणे आ लेक्चर नी अंदर आपणे जोवानुं छे फ्रेंड्स के जे पोलीस कॉन्स्टेबल नुं जे नोटिफिकेशन आपणे ने मळ्युं छे, ए पोलीस कॉन्स्टेबल ना नोटिफिकेशन नी अंदर आपणे जोवानुं छे कि जे आपणे पोलीस कॉन्स्टेबल बनवा माटेनी आपणी वयमर्यादा केटली होवी जोईए, एटले के केटली उंमर होवी जोईए, કેટલી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ એ પૂરું થાય ત્યાર પછી આપણી જે શારીરિક ક્ષમતા બરાબર છે કે ભાઈ ફિઝિકલ કસોટી હોય છે એ જોવાની છે કે એની અંદર કેટલા કિલોમીટરની રનિંગ છે, પુરુષ માટે કેટલી છે, મહિલા માટે કેટલી છે, પછી એક્સ સર્વિસમેન માટે કેટલી છે, ત્યાર પછી કેટલા ઉમેદવારોને આપણને લેખિત માટે બોલાવવાના છે એ જોવાનું છે, લેખિત પરીક્ષાની અંદર કયા કયા વિષયો આવવાના છે એ જોવાનું છે, ત્યાર પછી કેવા સંજોગોની અંદર આપણને વિશેષ ગુણ મળે છે, કેટલા ગુણ મળે છે, કઈ જગ્યાએ મેળવેલ ગુણની ટકાવારી પ્રમાણે મળે છે એ જોવું છે, અને છેલ્લે ફ્રેન્ડ્સ આપણે એ પણ જોઈશું કે આની અંદર કંઈક કયા કયા પ્રકારની ભરતી આવવાની છે બરાબર છે, અને તમે આની અંદર જોઈએ કે બિન હથિયારી છે, હથિયારી છે અને એસઆરપી છે, તો કઈ રીતે તમને અહીંયા આગળ એસઆરપી કે બિન હથિયારી નક્કી થશે એ બધું જ આપણે જોવું છે, અને છેલ્લે લાસ્ટની અંદર આપણે પગાર ધોરણ સુધી આપણે અહીંયા આગળ જોવાના છીએ બરાબર છે, તો ચાલુ કરીએ આજના લેક્ચરની। જો ફ્રેન્ડ, અત્યારે તમે જો આપણી આ માય જીપીએસસીની એપ્લિકેશન ઉપર જોતા હશો તો ચોક્કસથી તમે ચોક્કસ જગ્યાએ પહોંચી જશો, કે કારણ કે તમે જે કોર્સ જોઈ રહ્યા છો એ કોર્સ ક્યાંથી જોશો કે કોર્સની અંદર એક આપણે સરસ મજાનો એક કોર્સ આપેલો છે કે પોલીસ અને પીએસઆઈ માટેનું માર્ગદર્શન બરાબર છે, ત્યાંથી તમને અલગ અલગ પ્રકારના વિડીયો મળી જશે કે આની અંદરથી તૈયારીઓ કઈ રીતે કરવી, એના એનાલિસિસના વિડીયો મળી જશે, એના સિવાય એ ફોલ્ડરની અંદરથી તમને અગાઉના પરીક્ષાના પ્રશ્નપત્રો પણ મળશે, અને બીજું અન્ય કેટલુંક મટીરિયલ્સ મળશે, અને કેટલાક ક્રેશ કોર્સ પણ આપણે આપવાના છીએ મિત્રો બરાબર છે। અને જો મિત્રો તમે યુટ્યુબ પરથી જોતા હોય તો આપણી જે એપ્લિકેશન છે એ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે। એવું નથી મિત્રો કે આપણી એપ્લિકેશનની અંદર બધું જ અહીંયા આગળ જે વસ્તુ છે એ પેડ છે, પણ મિત્રો ઘણી બધી વસ્તુ છે આપણે ફ્રી આપવાના છે, અને જે કંઈ વસ્તુ જે પેડ હશે એ તમને પોસાય એવી હશે, એની અંદર હું અહીંથી ફોર્સ નહીં કરું કે તમે ખરીદો જ આપણો કોઈપણ પ્રકારનો કોર્સ, પણ ચોક્કસથી તમે જોજો બરાબર છે, ઈચ્છા હોય તો ખરીદી શકો છો, બાકી તો હું તમને કોઈ ફોર્સ નહીં કરું, પરંતુ જે મફતમાં મળવાનું છે એનો ચોક્કસથી તમારે લાભ લેવો જોઈએ, અને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક છે તો એ લિંક ઉપર ક્લિક કરી અને આપણી જે માય જીપીએસસીની એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે। હવે આપણે આગળ જોઈએ ફ્રેન્ડ્સ કે આગળની વાત કરું કે આપણું જે આ જે પોલીસ ભરતી પરીક્ષા છે બરાબર છે, એ ગૃહ મંત્રાલય એટલે એના ગૃહ વિભાગની હેઠળ આવે છે, તો એની એક કમિટી બનાવવામાં આવેલી છે, અને એના જે મુખ્ય અધ્યક્ષ છે બરાબર છે, લોકરક્ષક ભરતી બોર્ડના જે મુખ્ય અધ્યક્ષ છે એ શ્રી હસમુખ પટેલ, એટલે કે આઈપીએસ ઓફિસર છે, એમના અંડરની આ અંદર આ બધી પ્રોસેસ થવાની છે, અને આ તમામે તમામ જે છે એ પારદર્શિતા સાથે કરવામાં આવશે એવું એ કહી રહ્યા છે બરાબર છે। તો આ જે હસમુખ પટેલ છે તમે જોઈ શકો છો। હવે વાત કરું કે આની અંદર કુલ કેટલી ભરતી હશે બરાબર, કેટલી સંખ્યામાં હશે, તો અત્યારે જે આપણને મારી જોડે જે નોટિફિકેશન આ મળેલું છે એની અંદર હસમુખ પટેલની સહી નથી બરાબર છે, તમે જોયું હશે તો કદાચ, અને તમે જોઈ લેજો, તો એની અંદર ત્રણ પ્રકારની ભરતી આવવાની સંભાવના છે, એક તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, બીજું છે હથિયારી, અને ત્રીજું છે એસઆરપી બરાબર છે। તો આ ત્રણે ત્રણની અંદર આવવાની છે બરાબર। હવે બિન હથિયારી અને હથિયારીની અંદર પુરુષ અને મહિલા એમ બંને પ્રકારની આવવાની છે, બિન હથિયારી અને હથિયારીમાં શું થશે, પુરુષ અને મહિલા એમ બંને પ્રકારની આવવાની છે, જ્યારે એસઆરપીની અંદર સ્ટેટ રિઝર્વ ફોર્સ છે એની અંદર માત્ર પુરુષની જ જાહેરાત આવશે બરાબર છે, કારણ કે આ નોટિફિકેશનની અંદર આપણે આગળ જઈશું ત્યાં આગળ એ સીધું સીધું લખેલું છે। હવે કેટલી ભરતી આવશે જ્યારે આપણે ઓફિશિયલી જે સહીવાળું આવશે હસમુખ પટેલની એ વખતે આપણને ચોક્કસથી ખબર પડશે ફ્રેન્ડ્સ બરાબર છે। તો અહીં આગળ ખાલી ત્રણ જ ભરતી આ વખતે આવવાની છે, કે હથિયારી, બિન હથિયારી અને એસઆરપી કેટલી આવશે આપણને જાણવા મળશે। હવે ફ્રેન્ડ્સ આપણને વયમર્યાદા જોઈએ અને શૈક્ષણિક લાયકાત, તો જુઓ પોલીસ કોન્સ્ટેબલની અંદર એટલે કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એસઆરપી દરેક જગ્યાએ ઓછામાં ઓછી લઘુત્તમ વયમર્યાદા 18 છે અને મહત્તમ 33 છે। તો અહીં કેવું કે 21 ખાસ તારીખ, જો ઘણા મિત્રોનો પ્રશ્ન થાય છે, ઘણા બધા મિત્રોનો મને મેસેજ આવી ગયેલો
कि सर आनी अंदर तारीख में अमारी जन्म तारीख आ हो तो शू तो याद रखू 21/10/1988 थी लाई 21/10/2003 सुधी शू 21/10/1988 थी लाई 21/10/2003 सुधीनी वच्चे जो तमे जन्मेला होय तो तमारे अहीं आगळी तमे एने लायक गणवामां आवशो। खास करीने जे छोकराओ केवुं होय हाल ज 12મું पास करेलुं होय एवाने वधारे तकलीफ थती होय। हवे घणा मित्रो एम थाय के साहेब अमे फॉर्म भरी शकीशुं के नहीं भरी शकीए, तो खास जोजो, तो बहु टेन्शन नहीं लेवानुं। जे दिवसथी फॉर्म भरवानुं चालू थाय ए दिवसे तमे फॉर्म भरवा जशो तो त्यां आगळी तमने चोक्कस माहिती मळी जाय के जो तमे तमारी जन्म तारीख नाखशो तो नहीं आवे तो खबर पड़ी जाय के भाई आपणुं फॉर्म भरी शकातुं नथी, अने अंदर एक्सेप्ट करी ले तो चोक्कसथी तमे फॉर्म भरी शको छो। जो तमे खोटी माहिती नाखीने भरशो तो छेले डॉक्युमेंट वेरिफिकेशनमां जशो तो त्यांथी पण तमने पाछा काढवामां आवशे, एटले खोटी माहिती ना आपता मित्रो, जे होय ए साची माहिती आपजो। तेनी सामे जोईए कि शैक्षणिक लायकात केटली होवी जोईए, तो शैक्षणिक लायकातनी वात करूं तो फ्रेंड्स तो 12 पास होवू जोईए फरजियात, बराबर छे, 12 पास होवू जोईए अथवा तो 12 पास ने जे समकक्ष परीक्षा होय, बराबर, अमुक डिप्लोमा करेलू होय अने एमने डायरेक्टली करेलू होय तो एवा विद्यार्थीओ माटे जे 12 पास ने जे समकक्ष होय ए होवा जोईए। तो टूंकमां तमारी उंमर छे 18-33 वर्ष हशे, छूटछाट मळशे मित्रो, बराबर छे, આગળ સમજાવું છું। અને શૈક્ષણિક લાયકાત એ 12 પાસ પરની છે અથવા તો કોઈ સમકક્ષ કોઈ પરીક્ષા પાસ કરેલી હોય તો એટલી તમારે હોય તો જ તમે આ જે ખાખી વર્દી માટે પોલીસ માટેને એપ્લાય કરી શકો છો। હવે પોલીસ એટલે SRP પણ આવી જશે, તમારે એવું સમજી લેવું, અને હથિયારી અને બિનહથિયારી પણ આવી જશે। હવે SC ST અને SCBC અને EWS માટે 5 વર્ષની છૂટ આપવામાં આવેલી છે। કેટલા વર્ષની છૂટ આપવામાં આવી છે? 5 વર્ષની છૂટ આપવામાં આવેલી છે જેટલા પણ કેન્ડિડેટ હશે તમામને। હવે મહિલા માટે કેટલી? તો તમામ મહિલાઓ માટે 5 વર્ષની છૂટછાટ છે, અને જો અનામત મહિલા હોય, ધારો કે SC હોય, ST હોય કે આવી કોઈ અનામત કેટેગરીની કોઈ મહિલા હોય તો એને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે। તો ફ્રેન્ડ્સ આપણે જોયું કે અહીં આ રીતની અનામત મળે છે। વધુ માહિતી તમને જે નોટિફિકેશન હશે આપણી એપ્લિકેશનની અંદર એની નીચે જ આની PDF મેં આપેલી છે, ત્યાંથી તમે PDF વધારે વાંચી અને એનો અભ્યાસ કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ જોઈએ કે શારીરિક ધોરણો કેટલું હોવું જોઈએ। હવે જો શારીરિક ધોરણો ક્યારે ચેક કરવામાં આવે છે? એની ઊંચાઈ છે, એનું વજન છે, બરાબર છે, એ તમે જ્યારે ફિઝિકલ પૂરું કરી લો છો, રનિંગ પૂરી કરો છો ને, જે ઘણા નવા ઉમેદવાર હોય, જે ફ્રેશર હોય કે જેને 12મું પાસ કરીને પહેલી જ વખત ભરતીમાં જવાના, બાકી જે જૂના થઈ ગયા હશે તેમને ખબર હશે કે કઈ રીતની પ્રોસેસ હોય છે। તો કઈ રીતની હોય ફ્રેન્ડ્સ? કે પહેલામાં પહેલું તો તમારે ગ્રાઉન્ડ હોય છે, ગ્રાઉન્ડ ઉપર જતા હોય ત્યારે ચીપ લગાવવામાં આવે છે, અને એ ચીપ લગાવ્યા પછી તમારે રનિંગ કરવાનું હોય છે। રનિંગ થઈ ગયા પછી પુરુષ માટે અને મહિલા માટે અહીં આગળ તમારે જે શારીરિક ધોરણો ચેક કરવામાં આવે છે, જેવી રીતે કે જો મૂળ ગુજરાતના હોય અને અનુસૂચિત જનજાતિના એટલે કે ST ઉમેદવારો હોય તો એ લોકોની ઊંચાઈ અહીં આગળ 162 સેન્ટીમીટર ઓછામાં ઓછી હોવી જોઈએ। કેટલી હોવી જોઈએ? 162 સેન્ટીમીટર ST ઉમેદવારો માટે હોવી જોઈએ। હવે ફ્રેન્ડ્સ એની સામે જોઈએ કે એના સિવાયના અન્ય ઉમેદવારો હોય, અન્ય જેટલા પણ ઉમેદવારો હોય, બરાબર છે, એ દરેકની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। કેટલી હોવી જોઈએ? 165 સેન્ટીમીટર હોવી જોઈએ। હવે છાતીની વાત કરું તો 79 છે એ ફૂલાવ્યા વગરની છાતી હોવી જોઈએ સેન્ટીમીટરમાં, અને 5 સેન્ટીમીટર એ ST હશે કે કોઈ પણ પુરુષ ઉમેદવાર હશે એને 5 સેન્ટીમીટરની છાતી ફૂલાવવી પડશે, બરાબર છે। ત્યાર પછી વજનની વાત કરું ફ્રેન્ડ્સ, તો અહીં આગળ પુરુષ માટેનું વજન 50 કિલોગ્રામ વજન ઓછામાં ઓછું હોવું જોઈએ, વધારે ગમે તેટલું હશે તો ચાલશે। પાછા ઘણા મિત્રો એવો પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ અમારું 90 કિલો વજન હોય તો પોલીસવાળાને કોઈ તકલીફ નથી, પોલીસ બોર્ડને, પણ તમે ત્યાં આગળ રનિંગ પૂરું કરી ગયેલા હોવા જોઈએ। જો રનિંગ નહીં પૂરું કરી શકો તો ચાલશે નહીં, એટલે કે ઓછામાં ઓછું 50 કિલો હોજો, 50 કિલોથી ઓછું ચાલશે નહીં, બરાબર છે। ત્યાર પછી મહિલા ઉમેદવારોની વાત કરું તો જે ST મહિલા ઉમેદવારો હોય, આ ST મહિલા ઉમેદવારો માટે ઊંચાઈની અંદર એ લોકોએ 150 સેન્ટીમીટર ઓછામાં ઓછી ઊંચાઈ હોવી જોઈએ। એના સિવાયની તમામ જે મહિલા ઉમેદવારો હોય એ મહિલા ઉમેદવારો 155 સેન્ટીમીટર ઓછામાં ઓછી ઊંચાઈ હોવી જોઈએ। ST મહિલાઓ માટે 150 સેન્ટીમીટર, અન્ય તમામને 155 સેન્ટીમીટર હોવું જોઈએ। વજનની વાત કરું તો 40 કિલોગ્રામ વજન હોવું જોઈએ, 40 કિલો વજન હોવું જોઈએ મહિલાનું, બરાબર છે।
એક યુટ્યુબ પર જૂના લેક્ચરની અંદર મને પૂછ્યું કે સાહેબ મારું બાપ 1 કિલો વજન છે તો ચાલશે? તો ચાલશે, કારણ કે 40નો આંકડો લખ્યો એટલે એવું જરૂરી નથી કે 41 થાય તો વધી ગયું, 39 થી તો ઘટી ગયું. 40 કિલો એટલે કે ફરજિયાત તમારે 40 કિલો હોય તો ચાલશે, એટલું આવવું જોઈએ. એનાથી વધારે 50, 60, 70 જે તમારી કેપેસિટી હોય એ ચાલશે, પણ તમારે ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ થવું પડશે, બરાબર છે? તો આ બંને વસ્તુ થઈ ગઈ તમારી ફિઝિકલી જે શારીરિક ધોરણ હોય એની વાત કરી. આ ક્યારે ચેક કરવામાં આવે કે આ જે છે એ તમે જ્યારે રનિંગ પૂરી કરી ના હો ત્યાર પછી ચેક કરવામાં આવશે. ત્યાર પછી અહીંયા આગળ જો ખાસ જણાવ્યું છે કે જો ઉમેદવાર હશે એ ઉમેદવારની અંદર કે જો વાંકા ઢીંચણવાળા હોય, ફૂલેલી છાતી હોય, બાંડી આંખ હોય, સપાટ પગ હોય, કાયમની અતિશયની ફૂલેલી નસ હોય, ફૂલેલો અંગૂઠો હોય, અસ્થિભંગ અંગ હોય, સડેલા દાંત હોય કે ચેપી ચામડીના રોગો હોય એવા સંજોગોને હશે તો તેને અયોગ્ય ગણવામાં આવશે. આ મેડિકલ તપાસની વાત કરી રહી છે ફ્રેન્ડ્સ. તો જો આનો લગતો એક વિડીયો મેં આપણે યુટ્યુબ ચેનલ ઉપર બનાવેલો છે કે કઈ રીતની એની ડોક્ટરી તપાસ કરવામાં આવે છે, આપણે અત્યારે વધારે ચર્ચા કરતા નથી, પણ મિત્રો એમ ભલે લખેલું હશે પણ ત્યાં આગળ ઘણી બધી આર્મી જેટલી એની ચેક કરવામાં આવતી નથી. પણ મોટાભાગનું તમારું જે મેડિકલ ટેસ્ટ થતો હોય છે એ મોટાભાગનું દરેકનું ક્લિયર થતું હોય છે, પણ એવી કન્ડિશન હશે કે જેની અંદર બિલકુલ નહીં ચાલે હોય એવા સંજોગોની અંદર ત્યાં આગળ એ નાપાસ જાહેર કરવામાં આવે છે, બરાબર. પણ એ વસ્તુ તમારે યુટ્યુબ પર છે મારો વિડીયો, ત્યાં આગળ મેં સારી રીતે સમજાવેલો છે, એ જોઈ લેવું. ક્યાં મળશે તો ગુજરાત પોલીસ માહિતી એવું માય જીપીએસસી પર એક પ્લેલિસ્ટ છે, ત્યાંથી તમને મળી જશે મિત્રો, બરાબર છે. ત્યાર પછી અહીંયા આગળ વાત કરું કે શારીરિક ક્ષમતા કસોટી, એટલે કે આપણે જેની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ કુલ રનિંગ કેટલું હશે. તો જો પહેલામાં પહેલું તો તમારે રનિંગ જ આવશે. શું આવશે? રનિંગ આવશે. તો પુરુષ માટે શું હશે? તો પુરુષ માટે 5000 મીટર દોડ, એટલે કે 5 કિલોમીટરની દોડ હશે, એ વધુમાં વધુ તમારે 25 મિનિટમાં પૂરી કરવાની હશે તમામ માટે. અહીંયા આગળ એસસી એસટી માટે કે એસટી ઉમેદવારી માટે એવું કોઈ અલગથી આપવામાં આવ્યું નથી. પુરુષ હોય એમને 5 કિલોમીટરની રનિંગ પૂરી કરવાની, કેટલી મિનિટમાં? 25 મિનિટ કરતાં ઓછીમાં. મહિલા હોય તો એ મહિલાએ 1600 મીટર રનિંગ પૂરી કરવાની છે, 1600 મીટર દોડ પૂરી કરવાની છે, એટલે કે 1 કિલોમીટર અને 1.6 એટલે કે બરાબર દોડ 1 કિલોમીટર જેટલું હોય છે, અને એ કેટલામાં 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર એ પૂરું કરવાનું હોય છે મહિલાઓ માટે, આપણી જે બહેનો હોય એમના માટે. જ્યારે એક્સ સર્વિસમેન હોય, આ એક્સ સર્વિસમેને 2400 મીટર દોડ હોય છે, આ 2400 મીટર દોડ બરાબર છે એટલે કે 2.5 કિલોમીટર જેટલું હોય છે, એ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. કેટલી? 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું. લગભગ તો તમામ આ બધી માહિતી જાણતા હજો, તેમ છતાંય જેટલા પણ નવા મિત્રો એટલું ખાસ યાદ રાખવું, જો પુરુષ હોય તો 5 કિલોમીટર દોડ 25 મિનિટમાં કરવાની છે, મહિલા હોય તો 1600 મીટર 9 મિનિટ અને 30 સેકન્ડમાં, એક્સ સર્વિસ હોય તો 2400 મીટર દોડ 12 મિનિટ અને 30 સેકન્ડમાં કરવાની રહેશે, બરાબર છે. હવે દોડની અંદર તો ફ્રેન્ડ્સ જેમ બને એમ અહીં તમારે વધારે માર્ક કવર કરવાના રહેશે, બરાબર છે. જો પુરુષ ઉમેદવાર હોય એનો આખો મેં કોઠો બતાવેલો છે અહીંયા આગળ, તમારે શું કરવાનું છે? આ કોઠો હશે એ કોઠો તમારે જોઈ લેવાની હોય કે ભાઈ 20 મિનિટ કરતાં ઓછી મિનિટમાં દોડ પૂરી કરી હોય તો 25 માર્ક મળે, બરાબર છે. ત્યાર પછી 20 મિનિટ અને 20 મિનિટમાં કરો તો 24 માર્ક, 20 મિનિટ અને 21 મિનિટની વચ્ચે કરો તો તમને અહીંયા આગળ 23 માર્ક મળે છે. તો આ રીતનું જેમ માર્ક છે એમ માર્ક તમારા શું થતા જશે ફ્રેન્ડ્સ? ઘટતા જતા હોય છે. છેલ્લે 25 મિનિટે 10 માર્ક થઈ જાય. જો તમે 20 મિનિટની અંદર પૂરું કરી દો છો તો તમને 25 માર્ક મળી જાય છે. મારું માનવું એમ છે કે ફ્રેન્ડ્સ બને એટલું જો તમારે શક્ય હોય એટલું તમારે પૂરું દમ લગાવી દેવાનું છે, કારણ કે જો આના માર્ક્સ તમને મળી જશે તો તમે લેખિતની અંદર તમારે જે કેવા ઘણા વિદ્યાર્થીઓ હોય કે જે ફિઝિકલી ફિટ હોય છે અને થોડા ઘણા કચાશ રહી જતી હોય તો એવા વિદ્યાર્થીઓ બિલકુલ કચાશ રાખવાની નથી, અને જે મિત્રો લેખિતમાં ફિટ હોય છે અને ફિઝિકલ હોય તો એમને તો ચોક્કસ ફ્રેન્ડ્સ મહેનત કરજો, બરાબર છે. ખાલી તમારા શરીરને જ તકલીફ આપવાની છે. એક વખત તકલીફ આપશો તો ચોક્કસથી તમારું સિલેક્શન કરવામાં એ સરળતા થઈ જાય છે. હવે એવું ના ગણતા 25 માર્ક, કારણ કે અહીં નિયમો બદલાયેલા છે, બરાબર છે. આગળ તમને સમજાવું જ છું. હવે ધારો કે ત્યાર પછી મહિલા ઉમેદવાર માટે, તો જે મહિલા ઉમેદવારો હોય એમને 1600 મીટરની મેં કીધું એમ જે 7 મિનિટ કરતાં ઓછી મિનિટમાં પૂરું કરી દેશે તેમને 25 માર્ક પૂરેપૂરા
મળશે, બરાબર છે? સાત મિનિટ કરતાં ઓછી, પછી સાતથી સાડા સાતમાં પડે તો 23 મિનિટ, ટૂંકમાં જો 7 મિનિટમાં પૂરું કરી દેશો પૂરેપૂરા 25 માર્ક્સ મહિલાઓને મળી જશે. આ તમારે છે એ આખું છે એ નોટિફિકેશન મૂકેલું છે, તમારે જોઈ લેવાનું છે અને એને નોટ કરી લેવાનું છે, બરાબર છે? અને પીડીએફ હશે, મેં કીધી એમ એપ્લિકેશનની અંદર પીડીએફ આની મૂકાઈ જ જશે, બરાબર છે? જેવો વિડીયો પૂરો થશે ત્યાર પછી આવે છે એક્સ સર્વિસમેન. એક્સ સર્વિસમેનને ફ્રેન્ડ્સ 2400 મીટરની દોડ હોય છે, એ 12.5 મિનિટમાં પૂરી કરવાની, 9.5 મિનિટમાં પૂરી કરે તો 25 માર્ક્સ મળે છે. અને એ જ રીતે તમે 9, 9.5 મિનિટ પછી 10 મિનિટ એ રીતની ગેપ પ્રમાણે માર્ક અહીં કટિંગ થતા, આ બધું તમારે જોઈ લેવાનું છે, બરાબર છે? હવે વધારે આમાં કંઈ સમજાવવા જેવું નથી, કારણ કે આ બધું એક વાંચવાનું જ હોય છે પણ એક તમને ખબર પડે. હવે અહીં જુઓ, ખાસ કરીને જણાવો કે જેવી શારીરિક ક્ષમતાની જે કસોટી હોય એ શારીરિક કસોટી પૂરી થાય એટલે શારીરિક માપદંડ કસોટી થાય. એટલે કહેવાનો મતલબ શું થાય કે જ્યારે તમે પહેલાં ગ્રાઉન્ડની અંદર જાઓ છો તો ત્યારે તમારું રનિંગ પૂરું થઈ જાય છે. રનિંગ પૂરું થયા પછી જેટલા પણ મિત્રોનું ગ્રાઉન્ડની અંદર, ધારો કે પુરુષ હોય, બરાબર છે, પુરુષ હોય એને 25 મિનિટની અંદર, એટલે કે જેટલી મિનિટની અંદર અહીંયા આગળ ગ્રાઉન્ડ પૂરું એ પ્રમાણેનું જે સિલેક્ટ થઈ ગયેલા છે, ક્વોલિફાય થયા છે એવા ઉમેદવારોની અહીંયા આગળ ઊંચાઈ કરવામાં આવશે, છાતી અને વજન કરવામાં આવશે, બરાબર છે ફ્રેન્ડ્સ? તો એ રીતનું જોવા મળે છે. હવે ખાસ યાદ રાખવાનું કે શારીરિક ક્ષમતા કસોટી અને જે શારીરિક માપદંડ કસોટી. હવે ઘણી વખત પ્રશ્ન થાય, સાહેબ ઊંચાઈ થોડી ઓછી તો ચાલશે? ના, બિલકુલ ચાલશે નહીં, કારણ કે ઘણી લાસ્ટ ભરતીઓની અંદર મેં જોયું છે એમ ઘણી વખતે ઊંચાઈની અંદર કેવું હતું, જે મિત્રો 2015ની અંદર, ખાસ યાદ રાખજો, આવા કિસ્સા આંખો દેખેલા છે મારા સગાની અંદર, મેં રૂબરૂમાં જોયેલા છે, એવા ફ્રેન્ડ્સ જોયેલા છે કે 2015ની અંદર એમનું ઊંચાઈની અંદર સિલેક્શન થઈ ગયું હતું, પણ જ્યારે 2019ની અંદર જે એનું આવ્યું હતું એ વખતે એ લોકોને ઊંચાઈ માટેને ડિસ્ક્વોલિફાય થઈ ગયા હતા, બરાબર છે? આવું થતું જોવા મળે છે, તો એ વસ્તુ પણ જોવા મળે છે. એટલે ઊંચાઈ કમ્પ્લીટ ચેક કરવામાં આવે છે, છાતીની અંદર થોડું ઘણું એ લોકો એ થઈ જતું હોય છે, અને વજનમાં ફ્રેન્ડ્સ 50 કિલો હોય તો 49-50 પોઈન્ટ થોડું ઘણું સમથિંગ હોય તો કંઈક એ લોકો છૂટ કરે છે. અને એટલે એ લોકો છૂટ નથી કરતા, મીન્સ કે તમને ત્યાં આગળ એટલું બધું એ નથી, પણ ઊંચાઈની અંદર બિલકુલ ચલાવવામાં આવતું નથી, બરાબર છે? આપણે અહીંયા આગળ ભલે લખેલું હોય પણ હું તમને કહું છું, કારણ કે મેલું છે, બરાબર છે? તો એ અનુભવના આધારે હું તમને કહું છું. તો અહીંયા આગળ શું કરવામાં આવે છે કે જેટલા પણ મેરિટ હોય છે, બરાબર, આપણને જેટલા પણ જે લોકો દોડ પૂરી થશે એટલે કેટેગરી વાઇઝ, બરાબર છે, મેરિટ બનશે, અને મેરિટના 8 ગણા ઉમેદવારોમાંથી ત્યાં આગળ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એટલે ટૂંકમાં શું થાય કે જે ફિઝિકલ ટેસ્ટ હોય આ ફિઝિકલ ટેસ્ટ થઈ જાય, ફિઝિકલ ટેસ્ટ થઈ જાય એટલે ત્યાં આગળ એનું મેરિટ લિસ્ટ બનશે કેટેગરી વાઇઝ, અને એના 8 ગણા ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવવામાં આવશે. હવે શું થતું હોય ફ્રેન્ડ્સ, ઘણા મિત્રો એમ થતું હોય કે સાહેબ તો બધા જ વિદ્યાર્થીઓ જો 20 મિનિટમાં દોડી જાય તો એવું શક્ય નથી, કારણ કે જે ખરોખરો દોડનારો વર્ગ હોય ફ્રેન્ડ્સ, તમે ઘણી વખત જોજો જે સારામાં સારું 20 મિનિટે પહોંચો એને પૂછજો 20 મિનિટ પહોંચતા તારે કેટલો દમ નીકળે છે, ઘણો દમ નીકળી જતો હોય છે, બરાબર છે ફ્રેન્ડ્સ? તો અહીંયા આગળ મેરિટ કેવું હશે કે રનિંગ પછી આપણને ખબર પડશે, પણ બને એટલો ટ્રાય એવું રાખવો કે આપણે છેલ્લા ના આવવા જોઈએ, બરાબર છે? આપણે બને એટલા એમ આપણું રનિંગ હોય, રનિંગની અંદર એ ઇમ્પ્રુવમેન્ટ કરી શકો, હજુ આપણી જોડે ચાન્સ છે. તો ફિઝિકલ ટેસ્ટના 8 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે પરીક્ષા આપવા માટે, બરાબર છે? તો એટલા ઉમેદવારો જે પરીક્ષા આપવાની હશે, પરીક્ષાની અંદર શું હશે ફ્રેન્ડ્સ કે 100 ગુણનું પેપર આપવામાં આવશે, 100 ગુણની અંદર 100 પ્રશ્નો પૂછવામાં આવશે, 1 કલાકનો સમયગાળો હશે, બરાબર છે? ફરી સમજાવું કે 100 ગુણનું હશે, 100 પ્રશ્નો હશે, 1 કલાકનો સમયગાળો હશે. હવે એની અંદર હવે કયા કયા વિષયો આવે છે, તો જો એક તો સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન છે, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, પછી માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણ, આઈપીસી, સીઆરપીસી ને એવિડન્સ એક્ટ, આપણા જે વિષયો ભણાયેલા છે એ 3 વિષયો આવે છે, બરાબર છે? તો એ વિષયો પણ ત્યાં આગળ તમને જોવા મળે છે. હવે આ વિષયોનું હું સેપરેટલી કે કયા વિષયોમાં કઈ રીતે તૈયારીઓ કરવી, જેમ કે બંધારણની અંદર આપણે ખરેખર કઈ રીતની તૈયારીઓ કરવી જોઈએ ફ્રેન્ડ્સ, મેં એ પણ જોયું છે કે ઘણી બધી જગ્યાએ શું કરતું હોય, માની લો કે બંધારણ, તો ફ્રેન્ડ્સ આખે આખું બંધારણ તૈયાર કરાવડાવે છે છોકરાઓ જોડે, તો જેથી કરીને છોકરાઓનું બર્નડ વધી જાય છે, બરાબર, લોડ વધી જાય છે. તો શું કરવું જોઈએ, પોલીસ કોન્સ્ટેબલના તમે જૂના પેપરો જોશો કે જે સચિવાલયની અંદર જેટલું બંધારણ કરો એટલું બધું કરવાની જરૂર નથી, એની સામે તમે કાયદાની અંદર રોકડા માર્ક તમે કરી શકો છો, કમ્પ્યુટરની અંદર રોકડા માર્ક કરી શકો છો, સામાન્ય વિજ્ઞાનની અંદર રોકડા માર્ક કરી શકો છો, કે આ જે વિષયો છે એ એક તમને સ્કોર કરી આપશે, રીઝનિંગ જે આ વિષયોની અંદર કરી શકો છો. હવે ઘણી વખત મેં પણ જોયું કે
ગણિત કરતા તમે પોલીસ કોન્સ્ટેબલના અત્યાર સુધીના પેપરની અંદર રેકોર્ડ છે કે રિઝનિંગ સૌથી વધારે પૂછાયું છે, બરાબર છે, અને ગણિત ઓછું પૂછાતું હોય છે, બરાબર. કારણ કે આનું જે હું સંપૂર્ણ એનાલિસિસ છે એ એનાલિસિસ સબ્જેક્ટ વાઇઝ બનાવીશ કે ભાઈ બંધારણ, તો બંધારણ સબ્જેક્ટની આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે કઈ રીતે તૈયારીઓ કરવી છે એ તૈયારીઓ માટેનો વિડીયો બનાવીશ, એ માટે ખરેખર કયું પુસ્તક વાંચવું જોઈએ અને કેમની તૈયારીઓ કરવી જોઈએ એના વિડીયો હું બનાવવાનો છું. અને એ વિડીયો ફ્રેન્ડ્સ ચોક્કસથી આપણી જે એપ્લિકેશન છે એની અંદર આપણે આ જે ફોલ્ડર જોઈ રહ્યા છો તમે કે પોલીસ અને પીએસઆઈ માટેનું ત્યાં આગળ મૂકવામાં આવશે, બરાબર, અને એનું નોટિફિકેશન પણ તમને ચોક્કસથી મળી રહેવાનું છે. તો આ રીતનું જે પેપર હશે એ પેપર તમને મળશે, એની અંદર એક નોટ એપ્લાય અટેમ્પ્ટેડ, બરાબર, એટલે કે તમે ત્યાં આગળ પસંદ કરવાનો એ પણ ઓપ્શનમાં આપેલો હશે. અહીંયા આગળ ખોટો કોઈક તમે ટીક કરી દેશો તો એનો 0.25 ગુણ કપાશે, કેટલા 0.25, કોઈ તમારે પ્રશ્ન નથી આપવો, લખવો જ નથી, તો નોટ અટેમ્પ્ટેડ પર એ કરો ગોલ રાઉન્ડ કરવાનો રહેશે. અને જો ગમે તે એ બી સી ડીમાંથી કરશો ખોટો પડશે તો 0.25 ગુણ કપાશે, બરાબર. તો ખાસ હાલ પૂરતું તો આટલું જ રાખો, કારણ કે વધારે માહિતી જે છે એ તમને હું અલગથી આપવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે, કારણ કે આની અંદર મજા નહીં આવે, ખાલી અત્યારે આટલું જોઈ લો. હવે લેખિત પરીક્ષાનું માધ્યમ કેવું હોય, ઘણા મિત્રો પૂછે કે સાહેબ અમે હિન્દી સ્ટુડન્ટ છીએ તો હિન્દીમાં ના, ઇંગ્લિશવાળો પણ નહીં આપી શકે, માત્ર અને માત્ર આપણે છે ગુજરાતીમાં જ આપવા મળશે, પરીક્ષાનું માધ્યમ ગુજરાતી જ રહેશે. બીજું કે લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ જરૂર પડશે, એટલે 100માંથી કમસે કમ 40 ગુણ તો તમારે લાવવા પડશે, લેખિત પરીક્ષાની વાત કરું છું, બરાબર. એટલે કે 100માંથી 39 ગુણ આવ્યા હોય તો ચાલશે નહીં, 40 ગુણ તો ફરજિયાત લાવવાના છે. પછી બીજું મિત્રો કે ઘણી વખત આપણે 10મા અને 12માની અંદર રીચેકિંગ કરાવતા હોઈએ છીએ કે સાહેબ અમારા માર્ક્સ કંઈક ઓછા આવી ગયા એવું લાગે છે, તો આવું કરવું હોય તમારે તો કરી શકો છો. ક્યારે? કે જ્યારે તમારું જે લેખિત પરીક્ષાનું જે લેખિત પરીક્ષાના ગુણ જાહેર થાય એના 15 દિવસની અંદર તમારે આપવાનું હોય, જે તે ફી ભરી અને તમારે એનું રીચેકિંગ કરાવી શકો છો. તો આ રીચેકિંગનું પણ ઓપ્શન આપેલો છે ફ્રેન્ડ્સ, બરાબર છે. તો હવે વિશેષ ગુણ કેવા સંજોગોમાં મળી શકે છે, એવું નથી કે તમને આટલા જ, ધારો કે અત્યાર સુધી આપણે બે જગ્યાએ ગુણ મળશે, એક તો તમે રનિંગ કરેલું હશે એના 25 ગુણ મળશે, અને બીજા 100 ગુણ તમને એવા મળશે કે જે લેખિત કસોટી આપશે, એના સિવાયના પણ વિશેષ ગુણ મળે છે. કેવા સંજોગોમાં? માની લો કે તમારી જોડે એનસીસીનું સર્ટી હોય અને એનસી સર્ટી હોવું જોઈએ. કઈ સર્ટી હોવું જોઈએ? સી સર્ટી હોવું જોઈએ. તો તમને 2 ગુણ આપવામાં આવશે. કેટલા ગુણ આપવામાં આવશે? 2 ગુણ આપવામાં આવશે. ત્યાર પછી જોઈએ કે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જેને ગ્રેજ્યુએશન કરેલું હોય અને એને જો ડિસ્ટિંક્શન સાથે પાસ થયેલું હોય તો એને 5 ગુણ, ફર્સ્ટ ક્લાસ હોય તો 4 ગુણ, સેકન્ડ ક્લાસ હોય તો 3 ગુણ મળે છે, અને ખાલી પાસ ક્લાસ હોય તો 2 ગુણ મળવા પાત્ર હોય છે. ક્યારે? કે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયેલું હોય એ વિદ્યાર્થીની વાત કરવામાં આવે છે. હવે ફ્રેન્ડ્સ, તમારી જોડે જો કોઈક સ્પોર્ટ્સનું સર્ટી હોય, હવે એવું કેવું સ્પોર્ટ્સ, હવે એવું નહીં કે ભાઈ ગામડાની અંદર તમે રમતા હોય ને તમને સરપંચશ્રી આપેલું, એવી વાત નથી કરતો. યાદ રાખજો, સ્પોર્ટ્સ એટલે કે તમે રાષ્ટ્રીય, ઇન્ટરનેશનલ હોય, નેશનલ લેવલે રમેલા હોય, કોઈક આંતર યુનિવર્સિટી તમે રમેલા હોય, બરાબર છે, કે અખિલ જે ભારત શાળા સંઘ દ્વારા કોઈ સ્પર્ધા યોજાઈ હોય અને એની અંદર જો તમે રમેલા હોય અને તમારી જોડે જો એનું પ્રમાણપત્ર હોય તો ચોક્કસથી તમને અહીંયા આગળ શું થાય, જેટલા ગુણ મેળવશો એ ગુણના 5% ગુણ મળે. માની લો કે 100માંથી 100 ગુણ મેળવી દે ત્યારે તમને 5 ગુણ મળશે. ધારો કે 90 મળે તો 90ના 5% ગુણ મેળવશે, એટલે કે તમે જેટલા ગુણ મેળવશો એના 5% ગુણ અહીંયા આગળ તમને મળવા પાત્ર થશે. ક્યારે? કે સ્પોર્ટ્સની અંદર આ ગુણ મળવા પાત્ર થશે. એ જ રીતે જો ફ્રેન્ડ્સ કોઈક વિધવા મહિલા હોય, કોઈકનો પતિ મરી ગયો અને એવી કોઈ સ્ત્રી હોય તો એને પણ જે ગુણ મેળવેલા હશે એના 5% ગુણ મળશે, જે ગુણ લેખિત પરીક્ષાની અંદર મેળવશે એના 5%. આની અગાઉ આપણે એનસીસીની અંદર અને રક્ષા શક્તિની ગુણ આપવામાં આવે છે અને આ જે છે એની અંદર શું કે મેળવેલા ગુણ એના 5% ગુણ આપવામાં આવે છે. હવે ઘણા મિત્રોને એમ થાય કે સાહેબ અમારી જોડે તો આવું કોઈ સર્ટી નથી, તો એ લોકોએ ખાસ યાદ રાખવાનું, આવા જે લોકો હોય એવા ઓછા પ્રમાણમાં જોવા મળે છે, એટલે આપણે અહીંયા આગળ નિરાશ થવાનું જરૂર નથી. અને ફ્રેન્ડ સાચી વાત કહું ને, જે મિત્રોને ખાકી લેવાની છે ને એ તો ચોક્કસથી લઈ જ લેશે. યાદ રાખો કે જેણે કોઈ પણ પરિસ્થિતિ હશે, માની લો કે એક ખૂણામાં બેસીને તૈયારીઓ કરતી હશે, એ મોબાઈલ એની જોડે ન હોય, બુકો કોઈકની જોડેથી ઉછીને લાવતો હશે, તો જો એને ખરેખર ખાખી પહેરવાની હશે ને તો એ ખાખી માટે દિન રાત એક કરીને એ મેળવી લેશે. પણ જે મિત્રો ટાઈમ પાસ જ કરતા હશે ને, એમને 20,000-30,000નું કોચિંગ આપવામાં આવશે કે સારામાં સારી ફેકલ્ટીઝ એમને ભણાઈ જશે, ગમે તે થશે, પણ એ મિત્રોનું કંઈ થવાનું
નથી, બરાબર છે? એટલે તમે તમારા જે જોબ માટે જે ખાખીનું જે તમારે ખુમારી લેવાની છે એ માટે તમે કેટલા ડેડિકેટ છો એ તમારે જોવું રહ્યું. બાકી આ સર્ટી નહીં હોય તો પણ ચાલે. જે મિત્રો જોડે છે એ મિત્રોને ચોક્કસથી આગળ પ્લસ પોઈન્ટ છે કે એમના અહીં આગળ માર્કની મેરિટની અંદર ચોક્કસથી ફરક પડી શકે છે. હવે મેરિટ કઈ રીતે ગણવામાં આવે તો પહેલાં પહેલું વાત કરું કે જે શારીરિક ક્ષમતાની કસોટીમાં જે કંઈ ગુણ મેળવ્યા હશે, તમે 25માંથી જેટલા પણ મેળવ્યા હશે એ 25ના ગુણ, ત્યાર પછી લેખિત પરીક્ષામાં કેટલા મેળવ્યા છે એના ગુણ, બરાબર, એ બંને ગુણ. હવે માની લો કે એનસીસી સર્ટી હોય તો એના ગુણ, માની લો કે સ્પોર્ટ્સનું સર્ટી હોય તો એના ગુણ, રક્ષા શક્તિ ગુણ યુનિવર્સિટીના હોય તો એના ગુણ, અને વિધવા મહિલાને મળવા પાત્ર, આ દરેકે દરેક 6 એ 6નું ટોટલ કરવામાં આવશે અને તમારું મેરિટ તૈયાર થશે. હવે મેરિટ તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ એટલે તમારું રિઝલ્ટ તૈયાર થશે, બરાબર છે? અને રિઝલ્ટ તૈયાર થશે એટલે ખાલી જગ્યાને, માની લો કે 10,000ની જાહેરાત હોય તો એના 2 ગણા ઉમેદવારો ત્યાં આગળ દસ્તાવેજની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે કે આવો હવે તમારું હવે દસ્તાવેજ ચકાસી અને પછી તમને ખાખી આપવાના છીએ. તો ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? છેલ્લે આ રીતે આગળ 2 ગણા, જો 8 ગણા ઉમેદવાર ક્યારે બોલાવવામાં આવે છે, 8 ગણા ઉમેદવારો ફિઝિકલ પૂરું થઈ જાય પછી 8 ગણા ઉમેદવારો, અને અહીં આગળ જે ફાઇનલ જે મેરિટ લિસ્ટ બને છે એની જે કુલ જગ્યા હોય એના 2 ગણા ઉમેદવારો અહીં આગળ બોલાવવામાં આવશે. હવે શું કરવામાં આવે છે? હવે જે તમે માની લો કે હથિયારીની અંદર સિલેક્ટ થાઓ, બિન હથિયારીમાં સિલેક્ટ થાવ છો, તો તમને 5 વર્ષ તમારે ફિક્સ કામ કરવાનું હોય છે અને 19,950 પગાર મળે છે અને એની અંદર અમુક સર્વિસ ટેક્સ કપાતો હોય. 5 વર્ષ હથિયારી અને બિન હથિયારીની અંદર ફિક્સ રહેવાનું, યાદ રાખો. પણ SRPની અંદર, બરાબર છે, જે પણ જે સ્ટેટ રિઝર્વ પોલીસ છે, રાજ્ય અનામત પોલીસ દળ છે, બરાબર, એની અંદર શું થાય છે ફ્રેન્ડ્સ? તમારે 9 મહિનાની અંદર ટ્રેનિંગ લેવાની હોય અને ત્યાર પછી તમે ચોક્કસથી કાયમી થઈ જાઓ છો. ફિક્સ વેતન એટલે કે ચોક્કસ સરકાર દ્વારા બાંધેલું માનદ વેતન હોય, અને ફૂલ પગાર એટલે કે ત્યાંથી તમને એનું અલગથી એલાઉન્સ છે, મોંઘવારી છે, આ બધું છૂટતું હોય. SRPની અંદર ફ્રેન્ડ્સ અહીંયા આગળ ફિક્સ પગાર જેવું હોતું નથી. જેવી ટ્રેનિંગ પૂરી કરો એટલે ફૂલ પગારમાં આવી જાઓ, અને SRPની અંદર સારા એવું ભથ્થું મળી રહેતું હોય છે. આપણે એના ઇન્ટરવ્યૂ પણ રાખવાના છીએ એપ્લિકેશનની અંદર અને યુટ્યુબ પર મૂકીશું. ખાસા બધા મિત્રો છે કે SRPની અંદરથી ચેતક કમાન્ડરમાં પણ ગયેલા છે. ઘણા મિત્રો એવા પણ છે કે જે SRPની અંદર હતા અને જેલ સિપાઈમાં આવ્યા છે. ઘણા એવા છે કે હથિયારીમાં હતા અને બિન હથિયારીમાં ગયા છે. ઘણા બધા મિત્રો છે કે એને આપણે ચોક્કસ તેનું પ્લાનિંગ કરી રહ્યા છે કે જેથી કરીને તમને પણ ખબર પડે કે આ રીતની જોબ અહીં આગળ જોવા મળી રહી છે ફ્રેન્ડ્સ, બરાબર છે? તો અહીં બીજું એક મુદ્દો એ તો કંઈ દરેકે લાયસન્સ મેળવવાનું એવું હોય છે એટલું બધું ટેન્શન લેવાનું નથી, એ લાગ્યા પછીની વાત કરવામાં આવેલી છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે સાહેબ બિન હથિયારી મળશે કે હથિયારી મળશે હશે કે SRP મળશે? તો જુઓ, જ્યારે તમે દસ્તાવેજ ચકાસણી માટેનો જે કોલ લેટર ડાઉનલોડ કરો છો એ વખતે તમને અહીંયા આગળ જે તમારે પસંદગીનો ક્રમ આપવાનો છે, એટલે માની લો કે તમે બિન હથિયારી માટે છે એ પહેલો નંબર આપી દીધો, હથિયારી માટે બીજો નંબર આપી દીધો, SRP માટે ત્રીજો, તો તમને હંમેશા પહેલાં બિન હથિયારી મળશે, પછી હથિયારી મળશે, પછી SRP મળશે. અથવા તો તમે જો પહેલો SRP માટેનો પહેલો નંબર આપેલો હશે તો પહેલાં તમને SRPમાં આવતા હશો તો ત્યાં આગળ મળી જશે. હવે જો મહિલા હશે ને એને ખાલી 2 જ ઓપ્શન મળશે, એક તો બિન હથિયારી અને બીજું હથિયારી, બરાબર છે? મોટાભાગના લોકો બિન હથિયારી પસંદ કરતા હોય છે, ત્યાર પછી હથિયારી પસંદ કરતા હોય, ત્યાર પછી SRP પસંદ કરે છે. SRPની અંદર શું હોય ફ્રેન્ડ્સ? ફેમિલી લાઈફ ઓછી જીવવા મળતી હોય છે. પહેલાંની ભરતી હોય એની અંદર SRPની અંદર મહિલાઓ પણ હતી, પણ જે SRP જે છે એ જુદી જુદી જગ્યાએ બંદોબસ્તમાં જતી હોય છે, એ માટે આ વખતે મહિલાઓને કદાચ આની અંદર ઇન્ક્લુડ કરવામાં નહીં આવી હોય. હવે અહીંયા આગળ એક વખત તમારો જે ક્રમ નક્કી કરી દો ફરીવાર બદલી શકાય નહીં, બરાબર છે? એક વખત તમે બિન હથિયારી આવી ગયા એટલે બિન હથિયારી પછી તમે બદલી શકતા નથી, બરાબર છે ફ્રેન્ડ્સ? તો આ રીતનું અહીં આગળ જોવા મળે છે અને ત્યાર પછી તમને છેલ્લે ખાખી મળી જાય, ટ્રેનિંગ પૂરી થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો આ રીતની આખી કંઈક સફર હતી, બરાબર છે? કે આશા રાખું છું કે તમને આની અંદર ચોક્કસથી ખબર પડી હશે. બીજું કે ફ્રેન્ડ્સ, આપણી આ જે એપ્લિકેશન છે ત્યાં આગળ આપણે કાયદો મેં બનાવેલો છે, એક પોલીસ માટેનો અને એક PSI માટેનો બનાવેલો છે, કે જે મિત્રો ઓલરેડી તૈયારીઓ કરતા હોય પણ એમને કાયદામાં તકલીફ પડતી હોય તો આપણી એપ્લિકેશનની અંદર સારામાં સારી પોલીસ માટેનો કાયદો સંપૂર્ણ પૂરો થઈ ગયો છે. 90 જેટલા લેક્ચર મૂકેલા છે,
અને 1500 જેટલા એમસીક્યુ સોલ્વ કરાવવાનો છું અને એક પણ માર્ક કપાય નહીં એ રીતની મેં અહીં તૈયારીઓ કરવાનો પ્રયત્ન કર્યો છે. જોઈ શકો છો તમે, ડેમો લેક્ચર પણ જોવા હોય તો જોઈ શકો છો, બરાબર છે. અને કોઈ પણ માહિતી હોય તો આપણી જે એપ્લિકેશન હોય એની અંદર એક ચેટ સેક્શન આપેલો છે, ત્યાંથી તમે મેસેજ કરશો તો ચોક્કસ હું તમારો એ જવાબ આપવા પ્રયત્ન કરીશ. અથવા તો તમે 94288 2268 આપણો વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ કોન્ટેક્ટ કરજો, ત્યાં આગળ પણ હું તમને ચોક્કસથી તમારા મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરીશ, બરાબર છે ફ્રેન્ડ્સ. હવે આના પછીના વિડીયો કેવા આવશે, તો આના પછીના વિડીયોની અંદર તમારે કઈ કઈ પ્રકારની બુક લિસ્ટ વાંચવાનું છે એ સમજાવીશ, ત્યાર પછી આના જે અલગ અલગ એનાલિસિસ કરવાનું છે કે જે પેપર હોય 2012 2015 2017 2019 આવા તરીકે દરેક જે વસ્તુ છે એનું એનાલિસિસ પણ આપણે આગળ કરવાના છે. તો મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.